દિવ યુવા જાગૃત માછીમાર ગ્રુપ દ્વારા વણાકબારાની જનતાને મોટિવેશન માટે જીવનના કક્કા બારખડી કાર્યક્રમ યોજાયો. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે યુવા જાગૃત માછીમાર ગ્રુપ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાયકોલોજીસ્ટ, કોલોમિસ્ટ અને વક્તા ડોક્ટર મેઘા જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન અમૃતલાલ, જિલ્લા પંચાયત સદસ્ય સવિતાબેન, કાઉન્સિલર હિના રતિલાલ, દીવ જિલ્લા બીજેપી પ્રમુખ બિપિન શાહ, પેરાગુજી માનસિંહ બામણિયા, વકીલ રાકેશ મહેતા તથા રાજનેતાઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા પ્રાર્થના દ્વારા કરવામાં આવી. ભારતીય સંસ્કૃતિ મુજબ આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત થયું. કાર્યક્રમમાં આગળ વિદ્યાર્થીની દીપિકાબેન દ્વારા નારી શક્તિની થીમ પર સાંસ્કૃતિક નૃત્ય કરવામાં આવ્યું. કાર્યક્રમના મુખ્ય મહેમાન તથા મુખ્ય વક્તા ડૉક્ટર મેઘાબેન જોશીએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે જીવન કોઈના હિસાબે નહીં જીવવું, પોતાનું મનોબળ પ્રબળ રાખવું. તેમણે આધુનિક જીવન જીવવાનું તથા આધુનિક જીવનમાં મોબાઈલના ફાયદા તથા નુકસાન વિશે ઉદાહરણ આપી સમજાવ્યું હતું. તેમણે બાળકોથી મોબાઈલ દૂર રાખવાનો પણ આગ્રહ કર્યો હતો. મોબાઈલ એ યુવા વર્ગનું જીવન પણ ખરાબ કરી શકે છે. તેઓએ દીકરા અને દીકરીને એક સમાન રાખવાનું જણાવ્યું હતું. તેમણે મહિલાઓના સશક્તિકરણ વિશે પણ જાણકારી આપી. તેમણે વણાકબારા ખાતે વધુ પડતા આત્મહત્યાના કેસો વિશે તથા આત્મહત્યાના લક્ષણો વિશે માહિતી આપી. આ રીતે અનેક મહત્વના મુદ્દાઓની વાત તથા ચર્ચા કરી હતી. કાર્યક્રમ દરમિયાન માનસિંહ બામણિયા દ્વારા દીવ અને ખાસ કરીને વણાકબારાના માછીમારો તથા તેમના પત્ની તથા પરિવારના જીવનચરિત્ર વિશેની માહિતી દીધી હતી. કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. સાથે પ્રાર્થના તથા નૃત્ય કરનાર વિદ્યાર્થીઓને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન દિનેશ બારિયા દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવિધિ ભાવેશ સોલંકી દ્વારા થયું હતું. કાર્યક્રમનું સફળ આયોજન યુવા જાગૃત માછીમાર દ્વારા થયું હતું. નમસ્કાર, હું ડૉક્ટર મેઘા જોશી વલ્લભ વિદ્યાનગરથી આવું છું અને મનોવૈજ્ઞાનિક તરીકે, કાઉન્સિલર તરીકે છેલ્લા 20 વર્ષથી કામ કરું છું. દિવ્યાંગ શિક્ષણમાં હું ખાસ જોડાયેલી છું અને મારી બે કોલમ આવે છે, દિવ્ય ભાસ્કર અને સરદાર ગુર્જરી નામના બે છાપામાં. આજે એક ઉનામાં એક કાર્યક્રમ સંદર્ભે આવી હતી ને વણાકબારાના થોડાક યુવાનોએ મારો સંપર્ક કર્યો કે શું અહીંયા આવી અને અમારા સમાજના લોકોને, અમારા યુવાનોને તમે કંઈક વાત કરી શકો. મનોવિજ્ઞાન મારો મુખ્ય વિષય છે અને સામાજિક જીવનમાં જોડાયેલી છું એટલે ચોક્કસ આવવાનું ગમ્યું. અને આજે મેં મારું જે વાર્તાલાપ હતો, મારું જે પ્રવચન હતું, એ એવું વિચાર્યું નહોતું કે કોઈ 24 કલાકમાં આવું સુંદર આયોજન કરી શકે. તો આયોજન બદલ હું જે યુવા માછીમાર ગ્રુપ જે છે, આખું યુવા સંગઠન છે, એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને સમાજ માટે અને ખાસ કરીને સમાજની આવનારી પેઢી માટે તેઓ ચિંતા એમ વ્યક્ત કરે છે, તેમનું ચિંતન છે, એ બદલ પણ એમનો હું ખાસ અભિનંદન પાઠવું છું, રાજીપો પાઠવું છું. અને ખાસ કરીને આજની જે વાત હતી એમાં પારિવારિક જીવન, સમાજ જીવન, બાળકોનું શિક્ષણ કે મોબાઈલ ફોનનું એડિક્શન, ઇન્ટરનેટનું એડિક્શન, આ એડિક્શનની સાથે બાળકોનો ઉછેર કેવી રીતે થઈ શકે તેની વધારે વાત કરી. અને સૌથી ગંભીર મુદ્દો જો મને લાગ્યો હોય, જે પ્રશ્ન દ્વારા પણ આવ્યો હતો ને, એ હતો કે આ સમાજમાં, આ આજુબાજુના વિસ્તારમાં ઘણા ભાઈઓ કે બહેનો માત્ર ને માત્ર એક નાનકડા એવા કારણથી છેક આત્મહત્યા સુધી પહોંચી જાય છે. તો એ બદલ અમે એક સમૂહ ચર્ચા કરી અને પ્રશ્નનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો. પણ કોઈ એક પરિસ્થિતિનો વિકલ્પ, એક કોઈ એક લેક્ચરમાં કોઈ એક જવાબ ન હોઈ શકે. અને એટલા માટે મેં મારા તરફથી જે મનોવૈજ્ઞાનિક તારણ અને કારણ હતા તે આપવાનો પ્રયત્ન ચોક્કસ કર્યો છે. પણ એ સાથે મેં એક વિચાર કર્યો, એક ઓફર મૂકી છે આ સંગઠનને કે જો આ સંગઠનમાં, આ વણાકબારામાં તમારે આ માત્ર ને માત્ર આત્મહત્યા નિવારણ કેન્દ્ર જેવું, એટલે કે કાઉન્સેલિંગ સેન્ટર જો ખોલવું હોય તો હું મારી સાયકોલોજીસ્ટની ટીમ તમને સંપૂર્ણ સપોર્ટ આપીશું. નિઃશુલ્ક રીતે તમે આ વણાકબારામાં એક કાઉન્સેલિંગ સેન્ટર ખોલો જેથી ભવિષ્યમાં આવા કેસ અટકી શકે. અને એ માટેની કોઈ પણ વિડીયો વાર્તાલાપની જરૂર હોય, કોઈ ઓનલાઈન ક્લાસીસની જરૂર હોય એ પણ અમે આપીશું. અને જરૂર પડશે તો હું મારી સાથે મારી આખી ટીમને લઈને અહીંયા આવીશ અને અમે અહીંયા આવી અને અહીંના યુવાનોને એ શીખવાડી દઈશું કે કઈ રીતે આપણે આપણા સમાજના વ્યક્તિઓ જે નબળા પડ્યા છે મનથી, શરીરથી કે સમાજથી, એને આપણે સહકાર આપીએ અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના આ સમાજમાં ના થાય એનો પ્રયત્ન કરીએ.
અને અહીંયા આવવાનું મને ખૂબ ગમ્યું અને વણાકબારા અને આખા સંગઠનને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. થેન્ક યુ સો મચ. નાના ગામે દેશના છેલ્લા છોડે કહેવાય એવા માછીમાર સમાજના હિત માટે યુવા જાગૃત માછીમારે એક મોટિવેશનલ સ્પીકર મેઘાબેન જોશીને અપોઇન્ટ કરીને બોલાવેલા હતા કે જે અમારા માછીમાર સમાજોની જે નાની નાની વ્યથાઓ છે તેને મોટિવેટ કરે, તે ગામની તકલીફો દૂર થાય એની એક પહેલ કરેલી છે. લોકો સુધી આજના યુગમાં જે સુસાઇડલ ટેન્ડન્સી છે, મોબાઈલની એડિક્ટ છે, વ્યસન મુક્તિ માટે જે સશક્તપણે અમે યુવા જાગૃત માછીમાર જે કાર્ય કર્યા છે એમાં લોકોના હિત માટે અને ફક્ત માછીમાર સમાજ અને લોકોના હિત માટે જે અમે બીડું ઉપાડ્યું છે એ માટે હું આજે ગ્રામસભા એક કમ્યુનિટી હોલમાં જે લોકોને બોલાવી અને લોકોને જે પ્રશ્નના નિવારણનો અંત કરવાની એક પહેલ કરેલી છે એ માટે યુવા જાગૃત માછીમાર સરહદ પર રહેશે. આવનાર યુવા જાગૃત માછીમારના જે આમંત્રણને માન આપી શ્રીમતી મેઘાબેન જોશી જે આવવા અને ખૂબ ખૂબ તેમનો કિંમતી સમય આપ્યો એમને ખૂબ ખૂબ ધન્યવાદ અમે પાઠવીએ છીએ. થેન્ક યુ.